દિલ્હીના નિજામુદ્દીનમાં જમાતના તલબીગી સમાજ મોકલી તપાસ કરવા આદેશ કર્યો છે ત્યારે બનાસકાંઠાના બાબરમાં મુસ્લિમ સમાજના તેર વ્યક્તિ ત્રીસ તારીખના જયપુરથી બાભર આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે બનાસકાંઠાના બાભરના મુસ્લિમ સમાજના કુલ તેર માણસો ત્રીસ માર્ચના રોજ જયપુરથી બાબર આવતા તમામને મેડિકલ ચેકઅપ કરવામાં આવતા કોઈ લક્ષણ દેખાયા ન હતા પરંતુ તકેદારીના ભાગરૂપે અત્યારે તમામને હોમ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે આ તમામ લોકો અત્યારે જણાવી રહ્યા છે કે તેઓ જયપુરથી આવ્યા છે પરંતુ અત્યારે લોકો જે રીતે વાતોને છુપાવી રહ્યા છે તે જોતા આ લોકો દિલ્હીથી પણ આવ્યા હોઈ શકે છે તેની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત જે લોકો અત્યારે બાબર સહિત અને વિસ્તારમાં પણ છુપાયેલા હોય તેમને પણ માનવતાના પગલે હકીકત જાહેર કરી દેવી જોઈએ કે જેથી આ વાયરસની ચપેટમાં અન્ય લોકો પણ ન આવે દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે દિલ્હીમાં પણ એક જમાતમાં મોટા ભાગના લોકો મુસ્લિમ પરિવારમાં કોરોનાનો કહેર મચ્યો હતો અને ઘણા બધા લોકો અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા છે જેની જેવી ચર્ચાઓ વચ્ચે પણ પાભરમાં પણ તેર લોકો જયપુરથી ત્રીસ તારીખના બપોરે આવ્યા હતા અને એ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલા હતા પરંતુ આ મુદ્દો ચર્ચાસ્પદ બનતા આજ રોજ આ લોકોને ભાભર ખાતે પણ ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે અને અહીંયા ભાભરની આ મોડલ સ્કૂલની અંદર ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે લોકોને એક વિનંતી છે કે ખોટી કોઈ અફવા ફેલાવી નહીં અને આ લોકો અહીંયા સુરક્ષિત ક્વોરન્ટાઇન કરી દેવામાં આવેલા છે અને આ લોકોને ને ચૌદ દિવસ અહિયાં બાબરની આ મોડેલ સ્કૂલ ની અંદર જ ક્વોરન્ટાઇન રાખવામાં આવશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું ચેનલ માટે બાબર થી ભારણ માળી